વાલા વિદ્યાર્થીઓ, હું અરુણા યોગાનંદી નવયુગ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, તમારા બધાનું દિવાળી વેકેશન તો સરસ ગયું હશે, હે ને? અને તમે ઘણી જગ્યાએ ફરવા પણ ગયા હશો, અને તમે આ દિવાળીનું વેકેશન ખૂબ જ આનંદપૂર્વક માણ્યું છે. તો હવે સમય થઈ ગયો અભ્યાસ તરફ વળવાનો. તો આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી દ્વિતીય સત્રની શરૂઆત કરીએ. હું તમને થોડીક પંક્તિ ગાઈને સંભળાવું છું. અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી મુખડું ઝળકે ઝલક ઝલક. આટલું સાંભળતા જ તમને ધોરણ 5ની આ કવિતા યાદ આવી ગઈ હશે, હે ને? તમે ધોરણ 5માં અલગ દલક લોકગીત ભણી ગયા છો, અને આ લોકગીતમાં શ્રી કૃષ્ણ અને રાધાની રાસલીલાનું વર્ણન કર્યું છે. આજે આપણે એક એવું જ સરસ મજાનું કાવ્ય ભણવાના છીએ કે જેમાં શ્રી કૃષ્ણની ભક્તિ રજૂ થઈ છે. કાવ્ય નામ એકમ નંબર છે 10, આલા લીલા વાસળિયા. આલા લીલા એટલે થોડુંક ભીનું અને થોડુંક સૂકું, એમાંથી વાસળી બનાવવાની વાત છે. આપણે પ્રથમ સત્રમાં ઘણા પાઠ અને કાવ્ય ભણી ગયા છીએ જેમાં લેખક કે કવિ પરિચય જોયો હતો, પરંતુ તમને એમ થશે કે આમાં કવિ પરિચય તો છે જ નહીં. તો આ કાવ્ય છે આલા લીલા વાસળિયા, જે એક લોકગીત છે, અને લોકગીત એ લોકો વડે રચાયેલું હોય છે. તેમાં એક વ્યક્તિ કે એક કરતાં વધારે અથવા તો સમૂહ દ્વારા રચવામાં આવે છે, તેથી તેના રચયિતાને શોધવા ખૂબ મુશ્કેલ હોય છે. આવા લોકગીત લોકો દ્વારા ગવાય છે અને લોકોની સંસ્કૃતિ પરંપરાનું દર્શન થાય છે. આવા લોકગીત આપણે સરળતાથી ગાઈ શકીએ છીએ. તો આ લોકગીતમાં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ રજૂ થઈ છે. તો ચાલો આપણે આ કાવ્યનું ગાન કરીએ. તો તમે પણ મારી સાથે કાવ્યનું ગાન કરજો. આલા લીલા વાસળિયા રે વઢાવ, એની રે ઉતરાવ રે પ્રભુજીની વાસળી રે લોલ, એની રે ઉતરાવ રે પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કઈ હંસ પોપટને મોર, વાસળીએ કઈ હંસ પોપટને મોર, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવ, વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, આંગણીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ, આંગણીએ અંગૂઠીને અંગૂઠીમાં હીર લારે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવ, આવ્યા આવ્યા ઓતરા દસનામે, આવ્યા આવ્યા ઓતરા દસનામે, પાદરડા ખેતરડા રે હરિ કેરા છલી વળ્યા રે લોલ, પાદરડા ખેતરડા રે હરિ કેરા છલી વળ્યા રે લોલ. આલા લીલા વાસળિયા રે વઢાવ, ખેતરીએ
કઈ હંસ ઝૂલી રહ્યા મોલ, ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, આલા લીલા વાસળિયા રે વડાવો, આલા લીલા વાસળિયા રે વડાવો, એની રે ઉતરાવો રે પ્રભુજીની વાસળી રે લોલ, એની રે ઉતરાવો રે પ્રભુજીની વાસળી રે લોલ. જોયું ને બાળમિત્રો કેટલું સરસ મજાનું આ લોકગીત છે, આ જેનું ગાન કરવાની ખૂબ મજા આવે છે. આ અને આ ગાન કર્યા પછી આખો દિવસ તેને ગણગણવાની પણ મજા આવશે, હે ને? તો આવા સરસ મજાના આલા લીલા વાસળિયા ગીતમાં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ રજૂ થઈ છે. અહીં ભક્તો આલા લીલા વાસમાંથી વાસળી બનાવે છે અને તેનું વર્ણન કરતું આ એક લોકગીત છે. તો ચાલો હવે આપણે કાવ્ય પંક્તિની સમજૂતી મેળવીએ અને આ સમજૂતી તમે ધ્યાનપૂર્વક સાંભળજો. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. હવે આલા લીલા વાસ વઢાવવાનું કહે છે અને આ વાસ શા માટે વઢાવવા છે? તો કે શ્રી કૃષ્ણ એટલે કે પ્રભુજી માટે વાસળી બનાવી છે, તો એના માટે જંગલમાં જઈ આલા લીલા વાસ કાપવાનું કહે છે અને વાસ કાપીને તેને સરસ મજાના છોલી તેમાંથી છિદ્રો પાડી વાસળીનો આકાર આપવાનું કહ્યું છે અને આ વાસળી ભગવાન શ્રી કૃષ્ણ માટે બનાવે છે. તો આપણે આગળ જોઈએ કે ભક્તો શ્રી કૃષ્ણની વાસળી બનાવવા માટે કેવા કેવા શણગાર કરે છે. વાસળીએ કઈ હંસ પોપટને મોર, વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. હવે વાસળી તો જંગલમાં જઈ વાસ કપાવ્યું, એનો સરસ મજાનો આકાર આપ્યો, હવે તેનાથી પણ ભક્તોને સંતોષ થતો નથી, તે વાસળીના શણગારમાં હંસ પોપટ અને મોરને બેસાડે છે અને આ સરસ મજાની વાસળી કોણ વગાડે છે? તો કે નંદજીનો લાડકો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વાસળી વગાડી રહ્યા છે. વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ. હજી પણ આગળ વાસળીનો શણગાર કરે છે, તો વાસળીના શણગારમાં ચાર ફૂમકા લટકાડે છે અને આ વાસળી વગાડતા નંદજીનો લાલ છે તેને આંગળીમાં અંગૂઠી પહેરી છે અને અંગૂઠીનો હીરો છે એ ખૂબ જ ઝગમગાટ ઝળકી રહ્યો છે. આવ્યા આવ્યા ઓતરા દસના મેં, પાદળા ખેતરડા રે હરી કેરા છલી વળિયા રે લોલ. હવે આવ્યા આવ્યા ઉત્તરા દસના મેં એટલે કે ઉત્તર દિશામાંથી મેં એટલે કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે પાદરડા અને ખેતરડા એટલે કે પાદર અને ખેતર છલી વળ્યા એટલે કે છલકાઈ ગયા છે. હવે ખૂબ જ વરસાદ પડ્યો એના કારણે આખા ગામના પાદર અને ખેતર છલી વળ્યા છે, જે પ્રભુજીની ઈચ્છા મુજબ થાય છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલ એટલે પાક, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. હવે આટલો સરસ મજાનો વરસાદ પડ્યો તેથી ખેતરમાં પાક મબલક થાય છે અને આવા પાકમાં જાણે પ્રભુજીએ મોતીડા ગૂંથી દીધા હોય એવું લાગે છે. તો આવા સરસ મજાના કાવ્યની આપણે સમજૂતી મેળવીએ. એક સરસ મજાની અલગ દલગમાં પંક્તિ હતી,
કે સુર વણાયે ધીરે ધીરે ઉર તણાયે પલક પલક, કે સુર શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે તેનો સુર એટલો સરસ મજાનો હોય કે જેને સાંભળી તેના તરફ બધા આકર્ષાય છે. તો આટલા સરસ મજાના કાવ્યની સમજૂતી મેળવી. આ કાવ્યની સમજૂતી મેળવતા તમને એવું લાગ્યું કે આ વાંસળી કોણ બનાવતું હશે? હા, જાણે આપણે જ વાંસળી બનાવતા હોય એવું લાગ્યું ને. તો તમે પણ તમારા ઘરે સરસ મજાની વાંસળી બનાવજો અને તેના ઉપર સરસના શણગાર પણ કરજો. તો હું તમને આશા રાખું છું કે આ કાવ્ય તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે ફરી મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.